नाम नितिन पटेल, अभ्यास बीकॉम, मंत्रालय आरोग्य, मेडिकल एजुकेशन, फैमिली वेलफेयर, रोड अने बिल्डिंग, कैपिटल प्रोजेक्ट। राजकीय कद नरेंद्र मोदी अने अमित शाह ना प्रतिपात्र। लाक्षणिकता राजकीय रीते लचीला तो प्रवाहनी साथे चालनारा। सरकार मा डेमेज कंट्रोल करी शके तेवी व्यक्ति। आरोग्य मंत्री तरीके हाल फरज बजावता नितिन पटेल मंत्रिमंडळना सीनियर मंत्री छे। नितिन पटेल ना छेल्ला 3.5 वर्षना कामनुं मूल्यांकन करिए ते पहेला जाणीए राज्यनुं आरोग्य विषयक चित्र शुं छे। राज्यमां कुल 2196 व्यक्तिए एक ज हॉस्पिटल। मंत्रीओ महेलना ऊंचा आसने, प्रजा मादकीना बिछाने। प्रजा खानगी हॉस्पिटलना व्यापारी डॉक्टरना हवाले। प्रजाना खिस्सामांथी पैसानी लूंट, सरकार बनी छे मूक। राज्यमां आरोग्य सुविधा अपूरती छे, 17,036 व्यक्तिओ सामे एक डॉक्टर छे। राष्ट्रीय स्तरे 11,528 व्यक्तिओ सामे एक डॉक्टर छे। आम प्रति व्यक्ति करता ओछा डॉक्टरना कारणे कथळी छे राज्यनी आरोग्यनी स्थिति। डॉक्टर ने गामडामां गमतुं नथी। मुख्यमंत्रीए हालमां ज जाहेरमां टकोर करी छे के गामडाओमां डॉक्टरो जता नथी। राज्यना सरकारी अने खानगी हॉस्पिटलोमां पण जेनेरिक दवाओ प्रिस्क्रिप्शनमां लखाती नथी। राज्यना आरोग्य विभागनी ज खुद तबियत सारी नथी। आरोग्य मंत्री नितिन पटेलना कार्यकाळमां सर्जाई छे आ स्थिति। राज्यनी सिविल हॉस्पिटलोनी स्थिति बदतर बनी। सरकारनी निष्क्रियताथी राज्यमां स्वाइन फ्लू अने डेंग्यू वकर्यो। ગુજરાતને એમ્સ મળવાના વચનો ઠાલા સાબિત। નીટનો વિવાદ થયો જેનાથી રાજ્યના મેડિકલ સ્ટુડન્ટ્સ પરેશાન થયા। જાહેર આરોગ્ય અને ગ્રામીણ ક્ષેત્રમાં આરોગ્યનું સ્તર કથળ્યું। આરોગ્ય ખાતામાં સ્ટાફની મોટી સંખ્યામાં ઘટ। કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 10 ડોક્ટરોની સામે ફક્ત એક જ ડોક્ટરની ઉપલબ્ધતા છે। કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 10 ગાયનેકોલોજિસ્ટ સામે એક જ ગાયનેકોલોજિસ્ટ જગ્યા ભરેલી છે। કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ફક્ત 3% જ ફિઝિશિયન્સની હાજરી જોવા મળે છે। કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં બાળ રોગ નિષ્ણાતોની સદંતર ઘટ છે। કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 100માંથી ફક્ત એક જ બાળ રોગ નિષ્ણાત ફરજ બજાવે છે। આમ ગુજરાતનું આરોગ્ય તંત્ર ખુદ બિછાને પડ્યું હોય એવી સ્થિતિ છે। હિતલ પારેખ અને પરેશ દવે સાથે વીટીવી ન્યૂઝ। ગુજરાતમાં સરકાર આરોગ્ય સેવા આપવામાં નિષ્ફળ રહી છે ત્યારે ખાનગી હોસ્પિટલોને તો જાણે ઘી કેડા, કેમ સર્જાઈ આવી સ્થિતિ। રાજ્યના કુલ બજેટના માત્ર 5.5% જ ફાળવણી। સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની અછત। દર્દીઓનો આધાર બની ખાનગી હોસ્પિટલની છત। દર્દીઓના ખિસ્સા પર ફેરવાય છે કાતર। સરકાર ઉત્સવોમાં વ્યસ્ત, પ્રજા છે ત્રસ્ત। રાજ્યમાં આરોગ્યની આ છે સ્થિતિ તો રાજ્યના આરોગ્ય મંત્રી શું કહે છે રાજ્યમાં આરોગ્ય બાબતે સરકારની પહેલ અંગે। એ પણ હકીકત છે કે સરકારી યોજનાઓ હોવા છતાં રાજ્યમાં દર્દીઓએ મોંઘા ભાવે ખાનગી દવાખાનાઓમાં સારવાર કરાવવી પડે છે। રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં બાળ મૃત્યુદરની સંખ્યા 43ની છે, જ્યારે શહેરી વિસ્તારોમાં બાળ મૃત્યુદરની સંખ્યા 22 છે। શહેરી કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં બાળ મૃત્યુમાં 21નો તફાવત છે। દેશમાં ગ્રામ્ય વિસ્તારમાં થતા બાળ મૃત્યુની સંખ્યાએ ગુજરાત બીજા નંબરે છે। અત્યારે હાલ ગુજરાતમાં જોઈએ તો આરોગ્યની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે, કારણ કે તમે જુઓ સરકારી હોસ્પિટલોમાં પૂરતા ડૉક્ટરો નથી, પૂરતો સ્ટાફ નથી, મેકમ નથી, પીએચસી સીએચસી ગામડાઓના દવાખાનામાં પણ તમે હાલત જુઓ તો પૂરતો સ્ટાફ નહીં, ડૉક્ટરો નહીં, જો ડૉક્ટરો હોય તો દવા ના હોય, અથવા તો જે લાઈફ સેવિંગ ડ્રગ કહેવાય એ બધી ડ્રગ્સ ના હોય, એકેટી ના હોય, એન્ટી રેબિડ વેક્સિન નથી હોતી। ઇવન અહીંયા તો ગામડાઓમાં રાત્રે વીજળી આપે છે, એટલે રાત્રે લોકો ખેતરોમાં જાય અને સ્નેક બાઇટના એટલા બધા પેશન્ટ હોય પણ તો એન્ટી સ્નેક વિનમ ન હોય, એટલે અત્યારે પરિસ્થિતિ ગામડાઓમાં અને શહેરમાં આરોગ્યની ખૂબ જ ખરાબ છે। રાજ્યનું બજેટ પણ આરોગ્ય ક્ષેત્રે ઓછું થતું જાય છે। રાજ્યના બજેટરી ખર્ચમાં જીએસડીપીના માત્ર 0.71% જ આરોગ્ય પાછળ ખર્ચાય છે। આંકડા પણ કહે છે કે બજેટ સામે ખર્ચ ઘટી રહ્યો છે। વર્ષ 2012-2013 બજેટરી જોગવાઈ રકમ રૂપિયા 3,924 કરોડ, બજેટ સામે થયેલ ખર્ચ રૂપિયા 4,027 કરોડ, ફાળવણી સામે ખર્ચની ટકાવારી 102.64 કરોડ। વર્ષ 2013-2014 બજેટરી જોગવાઈ રકમ રૂપિયા 4,524 કરોડ,
બજેટ સામે થયેલ ખર્ચ રૂપિયા 4,235 કરોડ. ફાળવણી સામે ખર્ચની ટકાવારી 93.59%. વર્ષ 2014-2015 બજેટરી જોગવાઈ રકમ રૂપિયા 5,611 કરોડ. બજેટ સામે થયેલ ખર્ચ રૂપિયા 5,189 કરોડ. ફાળવણી સામે ખર્ચની ટકાવારી 92.48%. વર્ષ 2015-2016 બજેટરી જોગવાઈ રકમ રૂપિયા 6,153 કરોડ. ફાળવણી સામે ખર્ચની ટકાવારી 98.59. વર્ષ 2016-2017 બજેટરી જોગવાઈ રકમ રૂપિયા 6,821 કરોડ. રાજ્ય સરકાર આરોગ્યના બજેટ સામે ખર્ચ ઓછો કરે છે. માનવ વિકાસ સૂચકાંકના મહત્વના પરિબળ એવા આરોગ્ય ઉપર બજેટરી જોગવાઈની મહત્વની અસરો પડે છે. જાણીએ તટસ્થ મત. હવે બજેટની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે ગુજરાત રાજ્યની અંદર લગભગ 8,000 કરોડનું જે છે આપણે બજેટની જોગવાઈ કરવામાં આવેલ છે 2016-17માં, અને 14-15માં લગભગ 6,000 કરોડ જેટલું ખર્ચો કરવામાં આવ્યો. હવે એ કુલ બજેટની ટકાવારીમાં ગણવા જઈએ તો લગભગ 5% જેટલી બજેટ થાય છે. અને પર કેપિટા દરેક વ્યક્તિ દીઠ સરકાર કેટલી નાણાકીય જોગવાઈ કરે છે આરોગ્ય સેવાઓ આપવાની વાત કરીએ તો લગભગ એ જે છે આ વર્ષે આ જે છે લગભગ 1,300 રૂપિયાની જોગવાઈ કરી છે, અને 2014-15માં લગભગ 1,000 રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રીએ પહેલા પ્રતિ વ્યક્તિ આરોગ્યનો ખર્ચ વધે તેવા પ્રયાસો કરવાની જરૂર છે. હાલ આધુનિક જીવનશૈલી અને મોસમ પરિવર્તનથી જાહેર આરોગ્ય ઉપર નકારાત્મક અસરો પડે છે, ત્યારે આરોગ્ય વિભાગે મોટા પડકારો ઝીલવા તૈયાર રહેવાનું છે. પણ એ પહેલા આરોગ્ય વિભાગ અને આરોગ્ય મંત્રી સતર્ક બને તો ખરા. હિતલ પારેખ સાથે પરેશ દવે, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. રાજ્યમાં જાહેર આરોગ્યની સ્થિતિ કથળેલી છે તે એક હકીકત છે. એક મંત્રી તરીકે નીતિન પટેલ સરકારી હોસ્પિટલોની સુવિધાને વધુ જનતરફી બનાવવામાં ઓછા સફળ થયા છે, જેનો રોષ નાગરિકોને ભારોભાર છે. રાજ્યના નાગરિકોની જાહેર આરોગ્યની સુવિધા બાબતે ફરિયાદો છે, પણ સરકારે આરોગ્ય ક્ષેત્રે અનેક પહેલ પણ કરી છે, જેનાથી રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય બાબતે હકારાત્મક બદલાવ આવશે. સરકાર દ્વારા આરંભાયેલી આ છે આગવી પહેલ. આરોગ્ય અને યોજના, માં અમૃતમ યોજના, સ્તન કેન્સર અને મોના કેન્સરની નિઃશુલ્ક તપાસ અને સારવાર, હૃદય કિડની અને કેન્સરના દર્દીઓને મફત સારવાર, ચિરંજીવી યોજના, બાળકોના પોષણ માટે દૂધ યોજના. આરોગ્ય મંત્રી તરીકે નીતિન પટેલ મહેસાણાના ધારાસભ્ય છે. પોતાના મત વિસ્તારમાં ધારાસભ્ય તરીકે નીતિન પટેલની કામગીરી કેવી રહી છે જાણીએ લોકમુખે. બીજું આરોગ્યની વાત કરી જે એમના પાસે પોતાના પાસે ખાતું છે તો મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસની કોઈ સુવિધા નહોતી. એ ડાયાલિસિસના 20 ડાયાલિસિસ સીટો મંજૂર કરી અને આવનારા સમયમાં એમને બાંધણી આપી છે કે 20થી બીજા 20 ઉમેરીને 40 ડાયાલિસિસ દરરોજ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. અને આજે જે બીજો નિર્ણય લીધો, મહેસાણા જે સિવિલ હોસ્પિટલ નર્સિંગ હોસ્પિટલ ચાલે છે તેમાં 20 સીટો હતી, તેમાં રજૂઆત કરવાથી 20 સીટોથી આજે જ મંજૂરી 30 સીટો વધુ મંજૂરી આપીને ટોટલ 50 સીટોની મંજૂરી નીતિનભાઈ પટેલ સાહેબે આપી છે. 4-5 વર્ષથી એમને વિધાનસભામાં ગયા પછી એમને ખેડૂતો, ગરીબો અને આમ પબ્લિકની ધ્યાન રાખી નહીં, ખાલી બસ રોડ બનાવવાની એની જાહેરાતો કરવાની અને પીવાનું પાણી માનવ આશ્રમ ઓજી વિસ્તારને ઓરમાય વર્તન કરી, અને ઘણા ટાઈમથી 15-20 વર્ષથી અમારી માગણી તારથી ભાજપ સરકાર હતી પણ હજી સુધી અમારા પાણી પીવાની ઠેકાણું પડ્યું નથી અને નાગરિકો બધા બહુ દુઃખી છે. રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનને છુપ્પો ટેકો હોય કે મુખ્યમંત્રી બદલાશે તેવી અફવાઓ પાછળ નીતિન પટેલના નામની ચર્ચાઓ લોકજીભે ચાલ્યા કરે. કોંગ્રેસના દહેગામના મહિલા ધારાસભ્ય કામિની રાઠોડ સામે વિધાનસભામાં વ્યક્તિગત ટિપ્પણીઓ કરી માફી માંગીને પણ નીતિન પટેલ વિવાદમાં રહ્યા છે. નરેન્દ્ર મોદી બાદ રાજ્યમાં સત્તાનો દોર કોને સોંપાશે તેના સંભવિત નામોમાં એક સમય નીતિન પટેલનું નામ આનંદબહેન અને સૌરભ પટેલ કરતા પણ સૌથી આગળ હતું. આમ નીતિન પટેલ રાજકારણના કસબી છે, મોકો જોઈને રાજનીતિના ઘાટ ઘડનારા છે. કમલેશ પટેલ, હિતલ પારેખ સાથે પરેશ દવે, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.